અંકલેશ્વરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આઝાદ શટલ સર્વિસ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટના અંગે બી ડિવિઝન પોલીસ દ્વારા સ્થળ તપાસ શરૂ કરી ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી. બનાવની વિગતો અનુસાર સુરતથી વડોદરા જતા કાર ચાલક પરિવારને અંકલેશ્વર હાઈવે પર આઝાદ શટલ સર્વિસ પાસે ડમ્પર સાથે અકસ્માત થયો હતો. જો કે આ ઘટનામાં કાર ચાલક પરિવારનું આબાદ બચાવ થયો હતો, જ્યારે કે ડમ્પર ચાલક ડમ્પર ઘટના સ્થળ પર છોડી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ફરાર ડમ્પર ચાલકની શોધ હાથ ધરી છે. અકસ્માતને પગલે હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને હાઈવે ઓથોરિટી અને અકસ્માત ગ્રસ્ત વાહન દૂર કરી પુનઃ કાર્યવત કર્યો હતો.